वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी। श्री हरि कृष्ण महाराज नी। श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा तमाम भक्तों ने खूब प्रेम थी जय श्री स्वामी नारायण। नीलकंठ वर्णिनी सात सात वर्षनी यात्रा समाप्तिना किनारे छे। काले मैं बात करी हती कि जे प्रभुना चरण हिमालय रोकी न सक्यो, जे प्रभुनी यात्रा ने कोई राजा कोई महंतो कोई मठाधीशो अटकावी न सक्या, राज्यनो लोभ राजकुमारिकाओनो प्रलोभन धन संपत्तिना ढगलाओ जे प्रभुना मननी मक्कमताने डगावी न सक्या, ए नीलकंठ गुरुजीना शब्दों में कहीए लोजमा कई ज नहोतुं। त्यां राज्य नहोतुं, त्यां महल नहोतो, ત્યાં સમૃદ્ધિ નહોતી, ત્યાં સુંદરીઓ નહોતી, ત્યાં કશું જ નહોતું, ઝૂંપડું હતું, માટીની દિવાલો હતી, પણ માટીના મકાનમાં માટીના ઝૂંપડામાં જે મહાત્માઓ હતા ને, ખરેખર મહાત્મા, એને આત્માઓ એવા મહાન હતા જેને હિમાલય ન રોકી શક્યો, જેને મહંતો મોટા તીર્થો મોટા રાજાઓ મહારાજાઓ સિદ્ધો સિદ્ધેશ્વરો મોટા યોગીઓ જે પ્રભુને રોકી ન શક્યા, એ પ્રભુની યાત્રા સમાપ્તિના કિનારે છે। કેટલો આ ભગવાન સ્વામિનારાયણના જીવનનો ડાયવર્જન કહી શકાય। આમ તો ભગવાનના જીવનમાં ડાયવર્જન ન જ આવે, ક્યારે શક્ય જ નથી, પણ તેમ છતાં કહેવાય છે ને, કાલે આશિત ભગત સૂત્ર લઈને આવ્યા હતા કે બહેનોએ કહ્યું છે કે ભગવાન તો ભક્તને આધીન છે એટલે ઘનશ્યામ દાદાના ચશ્માથી બધું બરાબર દેખાશે। આવું કાલે સમાચાર આવ્યા, મેં કીધું આ ભાઈ સૂત્રનો જબરો અર્થ કર્યો લો, પણ વાત સાચી છે। સાચો ભક્ત થઈને અહમ ભક્ત પરાધીન હ્ય સ્વતંત્ર ઇવ દ્વિજ, ભગવાન સ્વયં એમ કહે છે શ્રીમદ ભાગવતમાં કે જેમ પંખી પિંજરામાં પુરાય છે એવી રીતે ભક્તના પ્રેમના પિંજરામાં હું પુરાવું છું। અને એટલા માટે તો એ સુદામાને ત્યાં જાય, એટલા માટે તો એ વિદુરને ઘરે ભાજી ખાવા જાય, સબરીના એઠાબોર, એક તો ભીલડી, સબરીના એઠાબોર વિચાર તો કરો, અને કોણ કોણ મર્યાદા પુરુષોત્તમ જેણે પોતાના જીવનમાં ભગવાન રામચંદ્રજીનું જીવન એટલે કેવું, ધર્મની સ્થાપના માટે ધર્મમૂર્તિ જેને કહેવાય, ભગવાન રામચંદ્રજીના જીવનમાં તમે જુઓ કોઈ જગ્યાએ આંગળી કરી શકાય એવું કામ નથી, પણ એક જગ્યાએ દરેકને સવાલ થાય રામ જેવો રામ, ક્ષત્રિય કુળના ક્ષત્રિય કુલભૂષણ અને એક ભીલડી જ્ઞાતિની સ્ત્રી એના એઠા બોર ખાય, પણ ભગવાન રામે એક દિવસ પોતાનું ભગવાનપણું
એક બાજુ મૂકી દીધું, એક બાજુ પોતાનું ધર્મનું જોર એક બાજુ મૂકી દીધું. ભગવાન રામ એક દિવસ માટે સબરીની આગળ ખરેખર હારી ગયા. અનંત કોટી બ્રહ્માંડના ધણી, અનંત કોટે બ્રહ્માંડ કે સ્વામી, શ્રી પુરુષોત્તમ યહ બહુનામી, કરી કરુણા કલિમહી ભારી, અનંત અવતાર કે અવતારી. અવતારોના અવતારી છે, ઈશ્વરોના ઈશ્વર છે, અરે કારણના પણ કારણ છે એવા પરમ બ્રહ્મ પરાત્પર પુરુષોત્તમ નારાયણ, જેનાથી પર કોઈ નથી, એ પરમાત્માને પણ નિર્મળ પ્રેમ બાંધી શકે છે. બસ મારે કહેવાનું એ, પ્રેમથી જો પરમાત્મા બંધાય તો આ દુનિયાનું બીજું કયું એવું તત્વ છે જે ન બંધાય? રમેશભાઈ, સાચો પ્રેમ જ્યારે મળે ને, સાચો પ્રેમ. ગુજરાતીમાં કહેવત છે હસમુખ ભગત, મને આ બહુ ગમે, હા, હસમુખા, એટલે તમને નથી કહેતો, હસમુખા હે તાવડા મરકી કાઢે વેણ, હસમુખા હે તાવડા મરકી કાઢે વેણ, એને કાટો કદીમ વાગજો ભલે હોય પારકા શેણ. એ ભલે બીજાના ઘરનો હોય પણ આવો રૂડો રૂપાળો અને ડાયો ડમરો માણસ હોય ને એને ક્યારેક કાંટો ન વાગે, એને આટલું દુઃખ ન પડે. કેવો હસમુખો, હેતાવડો મરકી કાઢે વેણ, એના ચહેરા ઉપર હંમેશા હાસ્ય હોય, આનંદ અને ઉત્સાહ છલકાતા હોય. હેતાવડા એના હૃદયમાં નિર્દોષ પ્રેમ દરેક માટે, એના હૃદયમાં દરેક માટે આવકાર હોય. નિષ્કુળાનંદ સ્વામીએ સાધુના લક્ષણમાં લખ્યું, એવા સંત સગા સહુના રે, પર ઉપકારી પૂરા છે, એ જેના દિલમાં નહીં કોઈ દગારે, સત્યવાતમાં સુરા છે. આજના સગા પાસે બહુ મોટા દગા હોય, હા, સ્વામી કેવું લખ્યું, એવા સંત સહુના સગારે, સહુના, આ શબ્દ આપણે સગા, તમારામાં સગા હોય, કોઈક શીરાના મહેમાન હોય, બરાબર, કોઈ ખીચડીના મહેમાન હોય, કોઈ કારેલાના શાકના મહેમાન હોય, કે આવે એટલે કારેલાનું જ કરવું ફરીવાર, આમ તો ના પડાય નહીં તો પછી આમ ના પાડે. પેલા સુખા ગોરે નહીં, ઘરમાં જ બેઠા હતા અને શ્રીજી મહારાજને શું કીધું, હવે ભગવાનને જો ઉઠા ભણાવી શકતા હોય, અમેરિકામાં તો આપણે ઇન્ડિયનો ખબર ને, બાજુમાં બેઠા હોય અને ફોન આવે, દીકરો ઉપાડી લે, આ તો આમ ઉપાડે નહીં, મોબાઈલમાં હારું થઈ ગયું, પહેલેથી ખબર પડી જાય, દીકરો ઉપાડી લે, છે તારે ડેડી, એટલે ડેડી બાજુમાં સાંભળી જાય, કહી દે કહી દે, ડેડી બહાર ગયા છે, ફોનમાં પાછું સંભળાતું હોય. આપણો સંબંધ સ્વાર્થના ધોરણે બંધાયેલો છે, એટલા માટે સંબંધ એક દિવસ તૂટવાનો, તૂટવાનો ને તૂટવાનો જ. હમણાં એટલું સરસ એક ગુરુજીનું વાક્ય મેં વાંચ્યું, લખતો હતો ઉપર, વિજયભાઈ આવ્યા ત્યારે, સૂર્ય જેવા સૂર્યને પણ ગ્રહણ છે ને ઢાંકી દે છે, સૂર્ય જેવા સૂર્યને, કેટલો મોટો સૂર્ય, પૃથ્વી કરતા કેટલો મોટો, સૂર્ય જેવા સૂર્યને પણ ગ્રહણ ઢાંકી દે છે, એમ ગમે એવો જ્ઞાની માણસ હોય પણ જ્યારે સ્વાર્થ હૃદયમાં જાગે ને, ત્યારે એનું સ્વાર્થ એના જ્ઞાનને ઢાંકી દે છે. શું કઈ કઈ જ્ઞાની નહોતા, કઈ કઈ જ્ઞાની નહોતા, એને શું શાસ્ત્રો નહીં વાંચ્યા હોય, શું જીવા ખાચર જ્ઞાની નહોતા, શું દશરથ જે ભગવાનને જન્મ આપી શકે, ઇન્દ્ર રાજાને સહાય કરવા જઈ શકે, એ દશરથ જ્ઞાની નહીં હોય, નહીં હોય, એનું જ્ઞાન ક્યાં ગયું? કારણ
હૃદયમાં કોઈક પ્રકારનો સ્વાર્થ જાગ્યો એનું જ્ઞાન ઢકાઈ ગયું. જે દશરથ ઇન્દ્રને મદદ કરી શકતો હતો પૃથ્વી પર બેઠા બેઠા, અરે જે દશરથ દરિયાના કિનારાઓ સુધી પોતાની કીર્તિ ફેલાવી શકતો હતો, એ જ દશરથ એક દિવસ કામને વશ થઈ, સ્વાર્થને વશ થઈ પોતાના જ ઘરમાં પોતાના જ ખોળામાં બેઠેલા રામને ભૂલી ગયો. સુર નર મુનિ સબકે યહરે તે. આમ તો તુલસીદાસજી મહારાજે આ કડીમાં એવી થપાટો મારી છે ને, આમ તો સુર નર મુનિ સબકે યહરે તે, અરે સ્વાર્થ લાગે કરહી સબ પ્રીતે. એક હરિભગત કહેતા હતા, સ્વામી અમે પેલા જતા હતા ત્યારે સ્વામી અમારી સામે જોતા, પાસે બેસાડતા, હાર પહેરાવતા. હવે તો જઈએ સ્વામી સામે જોતા નથી, હાર પહેરાવતા નથી, આવું કેમ? મેં કીધું હમણાં સેવા કરો છો? તો કે ના, હમણાં સ્વામી તકલીફ છે, સેવા થતી નથી. બસ તમારે પાકીટ હતું ત્યાં સુધી. સુર નર મુનિ આપણે જાજી ચોખવટ નથી કરવી, પણ કહેવાનું એટલું જ, નિર્દોષ નિસ્વાર્થ અને નિર્મળ પ્રેમ જ્યારે મળે છે ને, ત્યારે ભગવાન પણ એ પ્રેમને આધીન થાય છે. માણસ પાસે ભગવાનને આપવા જેવી બીજી એક પણ વસ્તુ નથી. શું આપણું તપ એવું છે કે ભગવાન સુધી આપણે પહોંચી શકીએ? રમેશભાઈ હિમાલયમાં ગયા છીએ આપણે? શું આપણું જ્ઞાન એટલું બધું છે કે આપણે જ્ઞાન દ્વારા ભગવાન જેવા છેવા જાણી શકીએ? યાજ્ઞવલ્ક્યની જેમ છે, મુક્તાનંદ સ્વામીની જેમ છે એવું જ્ઞાન? એવું આપણી પાસે નથી. જ્ઞાનનું બળ નથી, તપનું બળ નથી, ધર્મનું બળ. કયું બળ આપણી પાસે? બલમ નોમે બુદ્ધેર ન ચ સુદૃઢ વૈરાગ્ય વિલસન નિજાત્મ જ્ઞાનસ્ય પ્રચુર નિયમાનામપી હરે. બુદ્ધિનું બળ નથી, જ્ઞાનનું બળ નથી, ધર્મનું બળ નથી, અધ્યાત્મનું બળ નથી. એક જ આપણી પાસે બળ છે. કયું બળ? એક જ બળ. કયું બળ? નિર્દોષ પ્રેમ. પ્રભુ જેવો તેવો તોય તમારો છું, પણ એ નાભીમાંથી નીકળે તો હા, સવારે તમારો થઈ જાય ને બપોરે પાછો બીજાનો થઈ જાય, આવું નહીં. ભગવાન કે આ તો મારા માથે ટોપી બદલી નાખે એવો છે. મંદિરમાં આવે ત્યારે ભગવાનની સામે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, પાછો ઘરે જાય તો બીજાની આગળ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. સાંજે ભગવાન કે ભાઈ તું મારી પાસે બોલ્યો ને ત્યાંય બોલ્યો, હવે ચોખવટ કર મારો કે તેનો. નિર્દોષ અને નિર્મળ પ્રેમ કેવો હોય, મુક્તાનંદ સ્વામીનું જીવન એટલે એમ કહી શકાય. મુક્તાનંદ સ્વામીના ગુણ ગાતા ગાતા એટલો આનંદ થાય વિજયભાઈ, એ કેવા સાધુ હશે, એમની કેવી સાધુતા હશે. પરબ્રહ્મને એણે રોકી લીધા, પરબ્રહ્મનું હૃદય એણે જીતી લીધું. આજે હું યાદ કરું કેમ ભૂલું, અબ્દુલ કલામ હમણાં અણધારી એમણે વિદાય લીધી, પણ ત્યાર પછી દરરોજ કંઈક ને કંઈક એવા મેસેજ એના વિશે આવે છે, વાંચીએ ને આપણને એમ થાય શું આવી માનવતા પૃથ્વી પર હોઈ શકે, આવી ઊંચી માનવતા. પ્રેસિડેન્ટ થયા, રાષ્ટ્રપતિ ભવનમાં રહેવા આવ્યા, એમના માટે એટલી બધી તૈયારી હતી, કેટલી ટ્રક કેટલો સામાન લાવવાનો છે. આમણે કીધું ટ્રકની જરૂર નથી, મારો સામાન હું જાતે ઉચકીને લઈ આવીશ. એક અટેચીમાં પોતાનો સામાન લઈને રાષ્ટ્રપતિ ભવનમાં રહેવા આવ્યા. દુનિયાના ઇતિહાસમાં હોય ઇતિહાસ નહીં હોય, પોતાનો સામાન ગાડીમાં નહીં, ટ્રકમાં નહીં, ખાલી એક બેગમાં ઉચકીને પોતે લઈ આવ્યા. લો 27 જુલાઈએ એક્સપાયર થઈને બે એક દિવસ પહેલા જ સિલોન જતા રાષ્ટ્રપતિ હતા. પૂર્વ રાષ્ટ્રપતિનો દરજ્જો એટલે એને માન સન્માન તો હોય. 4-5 ગાડી પોતે બેસી ગયા, આગળ પાછળ મિલિટરીની ગાડીઓ હોય, સિક્યોરિટી હોય. એમણે પોતાની ગાડીમાં બેઠા બેઠા એક દ્રશ્ય જોયું કે આગળ મિલિટરીની એક વાન, એમાં ઘણા બધા સૈનિકો, એમાં એક સૈનિક ઊભો છે. મારે કેવું છે, કોઈ પણ જ્ઞાતિ એટલે હું ઘણીવાર કહું છું, ભગવાન કોઈ મંદિરમાં
કે કોઈ વ્યક્તિમાં બંધાયેલા નથી. આપણે એને બાંધવા બહુ પ્રયત્ન કર્યો છે. કોઈ એમ કે બસ આ જ જગ્યાએ ભગવાન છે, બીજે નથી. કોઈ એમ કે અમારા મંદિરમાં જ છે, બીજા મંદિરમાં નથી. આ બધી ખોટી વાતો, આ બધી લોકોની આંખે પટ્ટી બાંધવાની વાતો છે. ભગવાન મંદિરમાં કે કોઈ વ્યક્તિમાં બંધાયેલા નથી, ભગવાન સત્યમાં બંધાયેલા છે. કેવું સત્ય તમે જુઓ, કેવી નિર્દોષ માનવતા તમે જુઓ. એક રાષ્ટ્રપતિનો દરજ્જો ભોગવી ચૂકેલો દુનિયાનો મહાન એક માનવ વ્યક્તિ ગાડીમાં બેઠા છે. એમણે એક દ્રશ્ય જોયું. આ વાત તો મને એટલી સ્પર્શી ગઈ. બધા મિલિટરીના નવજવાનો બેઠા છે, એમાં એક મિલિટરીનો સૈનિક ઊભો છે, હાથમાં સ્ટેનગન, રેડી પોઝિશન કહેવાય ને એને, તૈયાર થઈને. એટલે એમણે એમની સાથે કોઈ ગાડીમાં મનોજી પીએ હોય ને કીધું, ભાઈ આ કેમ ઊભો છે ક્યારનો? એટલે પેલા માણસે કહ્યું કે અત્યારે તમારી સિક્યુરિટીમાં છે એટલે ઓન ડ્યુટી છે. બીજા ભલે બેસી ગયા પણ એક માણસ તો રેડી પોઝિશનમાં રહેવું જ પડે. કંઈક એટેક થાય તો ઇમિડિયેટલી હી કુડ ટેક એન એક્શન. રેડી પોઝિશન છે. એમણે કીધું પણ જરૂર નથી, એને બેસાડી દો, થાકી જશે. કેટલી બધી ગાડીઓ હોય, એ તો આગળ હોય, આ બાજુ પાછળ હોય. પેલો પીએ પણ આમ છોડીને નીચે ઉતરી ન શકે પ્રોટોકોલ પ્રમાણે. એટલે એણે પ્રોટોકોલ પ્રમાણે ત્યાંથી એક બે વખત મેસેજ આપવા ટ્રાય કરી. પણ આ મિલિટરીવાળા પણ એમ મેસેજ છોડી, મેસેજ મળે પણ એ લોકો એની પોઝિશનની જવાબદારી છે ને એની. એટલે પેલો સૈનિક એવો ને એવો ઊભો રહ્યો. ચાર પાંચ કલાકના બાદ એ લોકો જ્યાં પહોંચ્યા, કલામ સાહેબે જોયું કે આ તો ઊભો ને ઊભો જ રહ્યો. મેં કહ્યું છતાં પણ એમની સાથે જેમનો પીએ સુરજસિંહ, એને કહ્યું એ માણસને બોલાવવા મારે મળવું છે. પેલા મિલિટરીના સૈનિકને બોલાવ્યા, એને હાથ જોડીને ગળગળા થઈ ગયા કે મને બહુ દુઃખ થાય છે કે મારે લીધે તારે આટલું બધું ઊભું રહેવું પડ્યું, તું થાકી ગયો હશે. તમે કલ્પના કરો પેલા મિલિટરીના નવજવાનને કેવું થયું હશે, એના હૃદયમાં કઈ ભાવના જાગી હશે. અબ્રાહિમ લિંકન ખબર છે ને, અમેરિકામાં એક જગ્યાએ જમવા જાય, વેઇટરને પીરસે. એ સમયમાં રંગભેદની નીતિ, ચામડી પાર્શિયાલિટી એટલી બધી આ દેશમાં ફેલાયેલી હતી. એ સમયમાં એક માણસ એમને વેઇટર બની પીરસવા જાય અને પીરસે, અને એ તો નોકર હતો, એક કામ કરવાવાળો માણસ હતો, એને તો ડ્યુટી જ હતી, કરવાનું જ હતું એને. પણ લિંકન, અબ્રાહિમ લિંકન એની સાથે જે વર્તન કરે છે, એટલો વિનયથી એણે વર્તન કર્યું. પહેલાંને સેલ્યુટ કરી, થેન્ક યુ કીધું, સર કીધું. પહેલાંને આશ્ચર્ય થયું, મને સર, મને થેન્ક યુ? કોઈ મારી સામે જોવા તૈયાર નથી, થૂકવા તૈયાર નથી મારા ઉપર. એટલે પેલા માણસની આંખમાં આંસુ આવી ગયા. એણે એટલું કીધું કે તમે ખૂબ મહાન લાગો છો. અબ્રાહિમ લિંકન બોલ્યા, નહીં નહીં, હું તારા જેવો જ છું, મહાન છે નો, હું તારા જેવો જ છું. અને ત્યારે પેલા માણસના મોઢામાંથી શબ્દો નીકળ્યા, નહીં, તમે મહાન ભલે નથી દેખાતા પણ એક દિવસ તમે મહાન થશો. અમેરિકાના કોઈ માણસને ખબર નહોતી કે આ સામાન્ય માણસ એક દિવસ અસામાન્ય બનશે. બન્યું એક દિવસ. કેમ? મેં કહ્યું ને, સત્ય આપણા જીવનમાં આવે ને એ કામનું છે, બોલવું એ કામનું નથી. કળિયુગમાં સત્યને બોલનારા બહુ વધી ગયા. લોકો વાતે વાતે કહેતા હોય, શું હું તો છે ને ગમે તેવું હોય મારે કહેવા જોઈએ, બસ હું કોઈનું રાખું નહીં, કહી દઉં. આપણે કોઈનું રાખીએ નહીં, કોઈથી ડરીએ નહીં. કેવું સારું છે સત્ય બોલવું, સત્ય સાંભળવું, એના કરતાં પણ સત્ય જીવનમાં ઉતારવું, આ મહત્વનું છે. કોઈક બોલવામાં ફસાઈ જાય છે, કોઈક સાંભળવામાં ફસાઈ જાય છે, પણ ઉતારવાનું બધા ચૂકી જાય છે. પેલા નાના બાળકે કેવી સરસ વાત કરી આજે કે કોઈનું દિલ દુભાય એવી વાણી બોલવી નહીં. અરે આદત બુરે સુધાર લો, બસ હો ગયા ભજન. વાણી કા સુર સુધાર લો, હો ગયા ભજન. આદત બુરે સુધાર લો, બસ હો ગયા ભજન. કથા સાંભળ્યા પછી કૂતરાની પૂંછડી જો જો આપણો સ્વભાવ રહે ને, તો એ કથા નથી સાંભળી.
આપણી આદત સુધરી જાય એના જેવું કોઈ ભજન નથી, આપણી વાણીનો સુર બદલી જાય એના જેવી કોઈ સાધના નથી. સમતા કા અંજન આંજલો બસ હો ગયા ભજન. કોઈની આંખમાં ઝેર છે, એ આંખનું ઝેર દૂર થાય, એમાં અમૃત આવી જાય બસ. દૃષ્ટિ મે તેરે દોષ હે દુનિયા નિહારતે. સમતા કા અંજન આંજલો બસ હો ગયા ભજન. કરવા જેવું આ છે મુક્તાનંદ સ્વામીનું જીવન. એટલે એમ કહી શકાય મૂર્તિમંત ધર્મનું સ્વરૂપ, મૂર્તિમંત પ્રેમનું સ્વરૂપ, મૂર્તિમંત ભક્તિનું સ્વરૂપ, મૂર્તિમંત સત્યનું સ્વરૂપ. એમ કહી શકાય આ દુનિયામાં જેટલા સદગુણો છે એ બધા સદગુણો ભગવાનમાં તો છે જ, પણ એક વાત યાદ રાખજો, ભગવાનમાં ગુણ પણ છે અને ભગવાનમાં અવગુણ પણ છે. ભગવાનને સીધા ચાલતા આવડે અને ભગવાનને જરૂર પડે તો વાંકા ચાલતા ભગવાનને આવડે એવું કોઈને આવડે. એટલે મેં કીધું ને ભગવાનનો એક હાથ આમ હોય, એ હાથથી અભયદાન આપતા હોય, બીજા હાથમાં શું હોય? દંડો હોય, કે જે સમયે જેની જરૂર પડે એ દયા પણ કરી શકે, એ દંડ પણ કરી શકે. મારે જે કહેવું છે, દુનિયામાં જેટલા સદગુણ છે એ દરેક સદગુણ એક જ સ્થાનમાં જોવા હોય, સદગુણની મૂર્તિ જોવી હોય, સદગુણના સાગર જોવા હોય, એ મુક્તાનંદ સ્વામી છે. ખૂબ સરસ, આપણે સ્વામીના ચરણોમાં આ ગ્રંથના વક્તા સ્વામી છે. આ ગ્રંથ પ્રગટ થયો સ્વામીની વાણીમાંથી, જેમ ગંગોત્રીમાંથી ગંગા પ્રગટ થાય, આ ગ્રંથની ગંગોત્રી જ મુક્તાનંદ સ્વામી છે. આ ગ્રંથના લેખક પણ મુક્તાનંદ સ્વામીના શિષ્ય છે. આ ગ્રંથની રચના પણ મુક્તાનંદ સ્વામીની પ્રેરણા અને પ્રોત્સાહનથી થઈ છે. અને આપણને મળ્યા ગુરુજી, એ પણ મુક્તાનંદ સ્વામીની કૃપાનું ફળ છે. આપણે બધા બેઠા છીએ, આપણું મૂળ પણ મુક્તાનંદ સ્વામી છે. સ્વામીના ચરણોમાં વંદન કરી આવો. લોજનીએ વાવ, નાનું ગામ, નાની વાવ, નાનું શરીર, નાના નીલકંઠ બેઠા છે, પણ સુખાનંદ મુનિ આવ્યા. આવા તેજસ્વી, આવા ઓજસ્વી, આવા તપસ્વી બાળકને જોઈ એનું હૃદય, એનું મન સ્થિર થઈ ગયું, ખેંચાવા લાગ્યું. શું લખ્યું? ગામમાંથી ઘણા બધા લોકો દર્શને તો આવ્યા, વાવમાં પાણી ભરવા આવ્યા હતા, બધાએ દર્શન કર્યા, પણ દર્શન દર્શનમાં ફેર હોય ને. એ નીલકંઠના દર્શન કરવા હોય ને તો નીલકંઠ જેવું જેનું હૃદય હોય ને એ એને બરાબર જાણી શકે, એવી નિર્મળતા, એવી પવિત્રતા જેના હૃદયમાં હોય. ઘણા પુરુષો, ઘણા બહેનો વાવમાં પાણી ભરવા આવ્યા, કોઈને થયું સાધુ છે, કોઈને થયું બાલુડા પ્રભુ છે, કોઈને બહુ સારા તપસ્વી છે, કોઈને થયું ઘરમાં કદાચ ભાભી ખીજાણા હશે. એટલે આ નાની ઉંમરમાં બહુ મોટી ભૂલ કરી નીકળી ગયા છે. કોઈકને દયા આવી, કોઈકને બિચારા દેખાણા, કોઈને મહાન દેખાણા, પણ સત્ય એક સુખાનંદ સ્વામીને દેખાણું. શું કહ્યું? એટલા માટે આ શાસ્ત્રોના શબ્દો છે. કેવું કહ્યું? કે વર્ણિરાજ, આપ અલૌકિક લાગો છો. મેં કહ્યું તો આમાં બધું જ આવી ગયું. શું કીધું? અલૌકિક લાગો છો, બિયોન્ડ ધ ઇમેજિનેશન. અલૌકિકનો અર્થ એવો થાય બિયોન્ડ ધ ઇમેજિનેશન. તમારો ચહેરો જોઈને, મુખાકૃતિ જોઈને, તપ જોઈને, ત્યાગ જોઈને, આઈ કુડ નોટ ઇમેજિન, આઈ કેન નોટ ગેસ અબાઉટ યુ હુ યુ આર, બટ સમથિંગ ડિવાઇન, સમથિંગ ટ્રાન્સેન્ડેન્ટલ, તમે કંઈક દિવ્ય છો, અલૌકિક છો. અને કેવું બોલ્યા સ્વામી? એટલું જ નહીં, તમે અંતરથી પણ તંદુરસ્ત દેખાઓ છો, ઉપરથી જ નહીં પાછા અંતરથી. ઘણીવાર ઘણા માણસો મળે ને તો આપણને આમ પૂછવાનું મન થાય, ભગત કંઈ દુઃખી છો તમે હમણાં? કંઈ તકલીફમાં છો? ના ના, આમ લાગે છે ભગત સ્વામી હમણાં બહુ ટેન્શન વધી ગયું છે, ખબર પડી જાય આપણને. અને આમ અંતરથી કોઈ તંદુરસ્ત હોય તો મારા ઘનશ્યામ દાદા જેવા તો એ દેખાય આવે.
તંદુરસ્ત છો. કેવું સરસ કહ્યું. ખૂબ પ્રાર્થના કરી આશ્રમમાં પધારવા માટે આમંત્રણ આપ્યું. મહારાજે કહ્યું, હું ગામમાં નથી જતો. કેમ નથી જતો? ગામમાં તો ધન અને સ્ત્રીનો સંબંધ થાય, અમે એનાથી દૂર રહીએ છીએ. ભિક્ષા માટે જઈએ છીએ, ભિક્ષા ન મળે તો ઉપવાસ કરી લઈએ છીએ, પણ અમે ગામમાં નથી જતા. ત્યારે સુખાનંદ સ્વામીએ કહ્યું કે વર્ણિરાજ, અમારો જે આશ્રમ છે ગામથી બહાર છે. ત્યારે જગતપતિ પરમેશ્વર શ્રીહરિ સુખાનંદ મુનિની સાથે તેમના આશ્રમમાં આવ્યા. સહુ સંતો પ્રેમથી મસ્તક નમાવીને શ્રીહરિને પગે લાગ્યા. આનંદનું મૂળ શ્રીહરિ મુક્તાનંદ સ્વામી પાસે આવીને બેઠા. મહારાજ પધાર્યા. સૌથી પ્રથમ મુક્તાનંદ સ્વામી સાથેનું એ બાલાજોગી નીલકંઠ વર્ણિનું મિલન થયું. બોલો ઘનશ્યામ મહારાજની જય. આપણી કથામાં કોઈક એવી દિવ્ય ઘટના આવે ને, મેં કીધું ને આ મહારાજના જીવનનો ડાયવર્ઝન છે. જે વનવાસી નીલકંઠ હતા એ હવે નીલકંઠ મટી અને સરજુદાસ બની જવાના છે. જે ભટકતા નીલકંઠ હતા એ ભટકતા બંધ થઈને હવે અટકી જવાના છે. જે કોઈના નહોતા નીલકંઠ એ હવે કોઈકના થઈ જવાના છે. એમ જ કહેવાય ને, મુક્તાનંદ સ્વામીની પાસે બેઠા. અંગો ઉપર તપની મહાન કાંતિ હતી, પૂર્ણ ચંદ્રમાની જેમ શોભતા હતા. યોગી વર્ણિને જે આસન આપ્યું હતું તે તેમણે છોડી દીધું અને જમીન ઉપર નીચે બેઠા. ત્યારે મુક્તાનંદ મુનિ બંને હાથ જોડીને બોલ્યા. તેમણે યોગીને વાત પૂછી, આપ આસન ઉપર કેમ બેઠા નહીં? તેનું કારણ હોય તે વિચારીને કહો. ત્યારે બાલાજોગીએ મનમાં ઉમંગ રાખીને સંતોની આગળ મધુર વચન કહ્યા. આસન આપ્યું. નીલકંઠ વર્ણી આસન એક બાજુ મૂકી નીચે બેઠા. આ 50 કોટી યોજનની વિશાળ ભૂમિનું આસન મેં કર્યું છે, એનાથી મોટું બીજું કયું આસન જોઈએ? તેને છોડીને આ નાના આસનને શું કરવું? વાસ્તવમાં સંતોની આગળ કોઈ માન મોટાઈ રાખવી ન જોઈએ, સંતોની આગળ તો નાનપ રાખીને વર્તવું જોઈએ. કેટલો વિવેક! બાકી આ આસન માટેના ઝઘડા કંઈ નાના નથી. તમારે હવે આસનના ઝઘડા બહુ થાય નહીં, કારણ કે તમને આસન આપે કોણ? ઘરવાળા હવે તો પાટલો નહીં નાખતા ને. એ અઠવાડિયા પહેલા રાંધેલું ફ્રીજમાં મૂકી દીધું હોય, તમે આવો એટલે બરાડો પાડે કે જો ખાવું હોય ને તો ફ્રીજમાંથી કૂતરાનું ધ્યાન રાખે ને. આગળ નથી બોલતો. ઘરમાં ક્યુટ ડોગ હોય ને એને હાચવે ને. મેં તો જોયું ખરેખર, એટલે કહું છું, માફ કરજો મારી વાત કોઈને કડવી લાગે તો. કૂતરાનું ધ્યાન રાખે ને એટલું, પણ હવે ઘરમાં વડીલનું ધ્યાન કોઈ રાખતા? કેવો કળિયુગ આવ્યો! આ તો હજી શરૂઆત છે, કળિયુગના અંતમાં તો શું થશે? એટલે વડીલો જે માતા પિતા હોય, સંસારમાં રહેતા હોય, બાળ બચ્ચા જેના ઘરમાં હોય, તમને મારી વિનંતી કે તમે તમારા જીવનથી તમારા દીકરાના જીવન ઘડજો, વાણીથી નહીં. વાણીથી ઘડવા જશો ને કામ બગડશે, પણ જીવનમાં કરીને તમે બતાવશો ને પછી જુઓ. ઘણા વડીલો પૃથ્વી ઉપર અક્ષરધામ જેવું સુખ, સ્વર્ગ જેવું સુખ ભોગવતા હોય, દીકરા આગળ પાછળ, પુત્ર વધુ ઘરમાં દીકરીની જેમ માતા પિતાનું ધ્યાન સેવા કરતા હોય, એવા દાખલા છે, હું જાણું છું. અને એની સામે એવા પણ મેં દાખલા જોયા છે, નિશાસા નાખતા હોય, નિશાસા મારા કરતા તમે વધારે જોયા હશે, નહીં જોયા હોય? નિશાસા નાખતા હોય, કાળી કાળી ચીસ નાખતા હોય, આને પરણાવો ન હોત ને. દીકરાનો શું વાક? તમે સંસ્કાર ન આપ્યા તમારો વાક નહીં. તમે એને જ્યારે વાળવાનો હતો ત્યારે વાળ્યો નહીં, એ તમારો વાક નહીં. તમારે એને મોડર્ન બનાવો તો હવે પૂરેપૂરો મોડર્ન થઈ ગયો. તમે વાવેલું બીજ એનું જ આ ફળ છે. નીલકંઠ વર્ણિની વૃત્તિ તમે જુઓ. એમણે કહ્યું, હસતા હસતા કહ્યું, ઉમંગ રાખીને કહ્યું કે મેં આસન છોડ્યું એટલે મને કંઈ દુઃખ નથી.
આસનના ઝઘડા બહુ મોટા છે. એકવાર વિજયભાઈ, તો સત્ય ઘટના છે, એક બહુ મોટા સંત એને વિમાનમાં પ્લેનમાં બેસાડી એવા સમયમાં, જ્યારે આપણા સંતો પાસે ગાડી પણ નહોતી એવા સમયમાં, અમને એટલું વર્ચસ્વ એ સંતનું, એક સમયમાં એ સંતને પ્લેનમાં બોલાવ્યા, પ્લેનની ટિકિટ આપીને કે ચાલો એવા મોટા સંત આવશે, બધાની ઈચ્છા અને બધાનો આનંદ થતો હોય તો આપણે શું વાંધો. જો એક વચનામૃત તમને સંભળાવી દઉં, કેમ કે હું કોઈ પણ ગુરુજીની ઈચ્છા કે ભાઈ આપણે કોઈ પણ વાત કરીએ, આપણે કોઈની ટીકા કે ટિપ્પણી નથી કરતા, પણ જે વાત કરીએ શાસ્ત્રને સાથે રાખીને કરીએ. તો બન્યું એવું, પ્લેનમાં બોલાવ્યા, બહુ મોટું નામ, મોટા સંત, સારા સંત, સારા સંત બધી રીતે, પણ આપણે કોઈ 100% તો જાણીએ નહીં. આવ્યા સમયમાં આવવાની, સમય હતો, ઉતારો સારો હતો, બધી તૈયારી કરીને પછી સમયમાં આવવાનું. એના પહેલા એમના માણસો ચેક કરવા આવ્યા કે ભાઈ અમારા ગુરુજી ક્યાં બિરાજમાન થશે, એ કે આવી ગાદી ન ચાલે, એમના માટે તો આવી ગાદી જોઈએ. એટલે આપણે પણ કહ્યું, ભાઈ અમે તો આનાથી વધારે કેટલી કરી શકીએ, અમારા ભગવાન જેટલું ઊંચું આસન કર્યું છે એનાથી વધારે અમારાથી ન થાય. તો કે ના, આમનું આસન સભામાં બેસલે સૌથી ઊંચું જ જોઈએ, નીચું ન ચાલે. આપણે કહ્યું, ભાઈ ભગવાનથી ઊંચું બીજા કોઈ તો બેસવાના નથી, એક બાજુ ભગવાનની ગાદી છે ને એક બાજુ એ મહાત્માની ગાદી છે. તો કે એ નહીં ચાલે. તો ગુરુજીએ કીધું, તો અમે એ નહીં ચાલે. એવા ને એવા ઉતારેથી બીજે દિવસે પાછા ગયા. આસનના ઝઘડા જુઓ તો ખરા. અરે શ્રીજી મહારાજ, વચનામૃત છે મધ્ય પ્રકરણનું 61મું. થોડોક આ શબ્દો એટલે વાંચું છું કે શ્રીજી મહારાજે ટકોર કરી છે. આપણે શિક્ષાપત્રીની ઘણી વાત બહુ સારી રીતે પાળતા હોય, કહી કે ભાઈ આ પીવું નહીં, આ ખાવું નહીં, એ આજ્ઞા પાળતા હોઈએ. પણ શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી, શું કરી, ગુરુ રાજા આપણા કરતાં વધારે ઉંમરવાળા કોઈ વડીલ વ્યક્તિ, કોઈ ત્યાગી, કોઈ વિદ્વાન અને કોઈ તપસ્વી, 6 માણસ આવે તો ઊભા થઈને આસન આપવું. શું આજના દીકરાઓ આ શિક્ષાપત્રીનો શ્લોક પાળતા હશે? માતા પિતાએ ક્યારે આ શ્લોક ઉપર દીકરાઓને ભાર આપ્યો હશે કે આ દીકરાઓ જુઓ આપણા ઘરમાં કોઈ વડીલ આવે, ચાલો માતા પિતા દૂર ગયા છે ને ઘરમાં આવે અને આપણે ટીવી જોઈ ઊભા તો થઈએ, ખાલી પપ્પા કેમ છે એટલું તો પૂછીએ. પતિવ્રતા નારી પૂછતી નથી, ક્યાં વાત કરો બીજી. શિક્ષાપત્રીની જો આજ્ઞા જોવામાં આવે, આજે બધા એવું માને છે કે અમે તો શિક્ષાપત્રી લગભગ પાળીએ છીએ, લગભગ નહીં લગભગ નથી પાળતા. સાધુ આવે તો આપણે સન્માન આપીએ છીએ, પણ મહારાજે કેટલા માટે લખ્યું, ગુરુ રાજા, રાજાને પણ આપીએ, વર્ષિષ્ઠ પોતા કરતા મોટી ઉંમરવાળા, એટલે એમાં વડીલ પણ આવી ગયા, માતા પિતા પણ આવી ગયા, મોટા ભાઈ પણ આવી ગયા. ઘરમાં ખરું આ શિક્ષાપત્રની આજ્ઞા પડાય છે અત્યારે? માતા પિતાએ ક્યારેક આના ઉપર ભાર આપ્યો હશે? ત્યાગી એને સન્માન આપીએ, વિદ્વાન એનું સન્માન કદાચ સચવાય, તપસ્વી એનું સન્માન ખબર નહીં કેટલું સચવાય ન સચવાય. ઊભા થઈને શિક્ષાપત્રીમાં લખ્યું 69મો શ્લોક, અભ્યુત્થાના દિના કાર્ય સન્માનો વિનયાન વિતેહી. વચનામૃતમાં પણ મહારાજે કેવો વિવેક બતાવ્યો, ભગવાન સ્વામિનારાયણ કોણ છે, કેવા છે, એનો શું સિદ્ધાંત છે, એના માટે આપણે કથા કરીએ છીએ. વચનામૃત મધ્ય પ્રકરણનું 61મું, છેલ્લા થોડા શબ્દો વાંચું છું. અને કોઈક સંસારમાં રજોગુણી મોટો મનુષ્ય કહેવાતો હોય, તે સભામાં આવે ત્યારે તેને આદર કરીને સર્વસભાને મોઢા આગળ બેસાડ્યો જોઈએ, એ વ્યવહાર છે. બે રીત અલગ અલગ છે, સત્સંગની રીત છે અને બીજી આલોકની રીત છે. આલોકની રીત એનું નામ કહેવાય વ્યવહાર, અને સત્સંગની રીત એનું નામ કહેવાય શાસ્ત્રનો માર્ગ. તે જ્ઞાની હોય ત્યાગી હોય તેણે પણ આ વિવેક રાખ્યો જોઈએ. આપણે જ્ઞાનના ડોળમાં કે ત્યાગના મદમાં આ વિવેક, એટલે કે આ મહારાજની આજ્ઞા ચૂકી જઈએ તો, સાંભળો મહારાજ શું બોલે છે, જો ન રાખે તો એમાંથી ભૂંડું થાય. આખો પ્રસંગ તમે સાંભળજો, મારે કંઈ કહેવું જ નહીં પડે. ઘણી વખત લોકો શું કહે ખબર, આ સ્વામિનારાયણના સમયમાં જઈએ ને
તો ખાલી નેતાઓને પૈસા વાળાને બોલાવે, એટલે આ ભલા માણસ, અમુક માણસને સન્માન આપવું પડે ક્યારેક ક્યારેક. શિવજીની પૂજા કરે જોડે પાછી, આપણને ગમે કે ના ગમે પણ શિવજી એના ઉપર બે, શું કરો તમે, સમજ્યા ને તમે. ઘણી વાર અમને સંતોની ના સારું લાગતું હોય કે આને ક્યાં હાર પહેરાવો, આના ક્યાં વખાણ કરવા, પણ લોકની રીત છે, આ શ્રીજી મહારાજની રીત છે. અને એટલા માટે દુનિયાભરમાં સ્વામિનારાયણ સંપ્રદાય ચારે બાજુ ઉજળો દેખાય છે ને. શ્રીજી મહારાજે બધા કિનારા મજબૂત કર્યા છે, બધા જ કિનારા, બધા કિનારા. લોકની રીતે મોટો છે, આ લોકની મોટાઈ છે એની પાસે, ઉપરના લોકની નથી. પણ વ્યવહાર ન ચૂકો, સાંભળો કેવું કેવું મહારાજ. આ બધાએ ગ્રહસ્થોએ સાંભળવા જેવું છે, સાધુએ પણ સાંભળવા જેવું છે. ગ્રહસ્થ ઘણીવાર જ્ઞાનના મદમાં, સત્સંગના મદમાં, અમે કોઈને પૂછીએ નહીં, ઘરમાં સગા સસરાએ પણ થોડા સત્સંગ એવો છે, સસરાને સામું ન જોવે, બોલો એવા હરિભક્તો ઘણા છે. એટલે આ ભાઈ દીકરી એનું લેવાતું હે, તો સસરાને કઈ પૂછો કેમ છો એટલું તો પૂછો. વાત તો સાચી ને, પેલી વાત છે ને કે સસરાએ જમાઈને ફરિયાદ કરી કે તું સિગરેટ પીતો, પહેલાં મને કીધું નહીં તારે એટલું જ મને કહેવું જોઈએ. ત્યારે આણે કીધું તમારી દીકરી લોહી પીએ, તમે મને કેમ ના કીધું, તમે કીધું હોત તો હું ચોખવટ કરી દેત બધી. સામ સામા જે આક્ષેપો થાય છે એકાબીજાનું જોવાનું મહારાજની આજ્ઞા છે, વડીલ છે બરાબર, તો એની મર્યાદા આપણે એટલી સાચવીએ. જેમ રાજા પરીક્ષિત ઋષિના આશ્રમમાં ગયા ત્યારે ઋષિ સમાધિમાં હતા, તે રાજાનું સન્માન થયું નહીં, તે રાજાને રીસ ચડી, મરેલો સર્પ હતો તે ઋષિના ગળામાં નાખ્યો, ઋષિના પુત્રે સાપ દીધો, તેને કરીને રાજાનું 7 દિવસમાં મૃત્યુ થયું. પરીક્ષિત જેવા ભગવાનના ભક્ત હતા પણ આ લોકની મર્યાદા ચૂકી ગયા તો ઉપાધિ થઈ. અને બીજી વાત મહારાજ કરે છે, બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે શિવજી ઊભા ન થયા, અને વચને કરીને પણ દક્ષનું સન્માન ન થયું, પછી દક્ષને રીંસ ચડી. પ્રસંગ જાણો છો તમે બધા, બ્રહ્માએ દક્ષને પ્રજાપતિના સ્થાને બિરાજમાન કર્યા, એટલે કે હવે હું રિટાયર થાઉં છું અને મારી જગ્યાએ પ્રજાપતિના સ્થાને દક્ષ છે, બ્રહ્માના દીકરા હતા. અને દક્ષની દીકરી એટલે કે સતી, એ સતી એમને પરણાવી શિવજીની સાથે, એટલે શિવજીના સસરા થાય, એટલે વડીલ પણ થયા. આ રીતે લોકની રીતે પણ, સંબંધની દ્રષ્ટિએ બધી રીતે. અને પછી દક્ષની સ્વાગત સભા હશે, અને સ્વાગત સભામાં બધા દેવતાઓ ભેગા થયેલા. આપણે ત્યાં પહેલેથી રિવાજ છે પ્રેસિડેન્ટ છેલ્લે જ આવે, એટલે બધા દબદબો બરાબર, સભા ભરાઈ ચૂકી હતી અને પછી ગુણગાન શરૂ થયા. અને પછી છેલ્લે દક્ષ પ્રજાપતિ મહારાજા પધાર્યા, પણ બધા પોતપોતાના ધ્યાનમાં હોય, પણ શિવજી ભોળા, બહુ ભોળા, અને ભગવાનના ભક્ત પણ એવા, એટલે એ સભામાં આવીને એ ધ્યાનમાં બેસી ગયા. હવે ધ્યાન કરવું સારું જ છે, પણ હવે કોઈની સ્વાગત સભામાં આપણે જઈએ ને પછી આપણે માનસી પૂજા કરવા બેસીએ ને પછી કંઈક સુરત સ્વામી હવે હાર પહેરા, આપણે હું તો માનસી પૂજા છોડું નહીં. એટલે એ માનસી પૂજા ખોટી નથી, પણ એનો જે સમય, એનું જે સ્થાન, આપણે જે જગ્યાએ આવ્યા છીએ, જે કામ માટે આવ્યા છીએ, બધા ઊભા થયા પણ શિવજી ઊભા ન થયા. અને માણસનું માન કેવું છે, દક્ષ પ્રજાપતિને 9999 દેવો ઊભા થઈને સ્તુતિ કરતા એ ન દેખાણું, એને શું દેખાણું કે મારી દીકરી મેં આને આપી, આટલો વિવેક નહીં. એ તો આમ આંખ બંધ કરીને ધ્યાન કરીને પહેલી લાઈનમાં બેઠેલા, એવાને એવા બેઠા રહ્યા. દક્ષ પ્રજાપતિને એવું હળાહળ અપમાન લાગ્યું. સાંભળો, દક્ષનું સન્માન ન થયું, પછી દક્ષને રીસ ચડી, શિવનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો, પછી તો નંદીશ્વર અને ભૃગુ ઋષિને સામસામા સાપ થયા. એ પાપમાં સતી દક્ષના યજ્ઞમાં બળી મૂવા, વીરભદ્રે દક્ષનું માથું કાપી અગ્નિમાં હોમ્યું, દક્ષનું મુખ બકરાનું થયું. કેટલી ઉપાધિ તમે વિચારો, કેટલા મોત એક ખાલી આટલા કારણથી થયા. દક્ષનું મસ્તક કપાણું, બકરાનું મોઢું થયું. સતી બળી મર્યા, બળી મુવા યજ્ઞની અંદર, કેટલા માટે. ગ્રહસ્થ તથા ત્યાગી સૌને એ રીત રાખવી,
જે સંસાર વ્યવહારે જે મોટો કહેવાતો હોય તેનું સભામાં કોઈ રીતે અપમાન કરવું નહીં. જોયું, બહુ સમજવા જેવો ગ્રંથ છે. આલોક અને પરલોકની બધી વાત મહારાજ આમાં બતાવી છે. એ નાના નીલકંઠે સાધુની આગળ, એક વડીલ સંતની આગળ કેટલો મોટો વિવેક. કથા સાંભળ્યા પછી હસમુખભાઈ, ત્રણ વસ્તુ તો આવવી જ જોઈએ. કેટલી વસ્તુ? પહેલી, કથા સાંભળ્યા પછી વિચાર તો આવવો જ જોઈએ આપણને, કે ના આવવો જોઈએ? વિચાર એટલે એનું મંથન, એનું ચિંતન. કથા સાંભળ્યા પછી વિચાર કે આપણે આવું કરતા નથી. હા, આપણે ક્યારેક ક્યારેક ચૂકી જઈએ છીએ. આપણે ક્યારેક ક્યારેક વાણીમાં, વાણીના વિસ્તર ખબર છે ને, ઘણાથી ઘણાની તો જીભ એવી હોય ને, પેલી જૂની વાત છે ને, એક ભાઈ બીજા ભાઈને પૂછ્યું કે તમારી પાસે માચીસ છે? માચીસ? તો કે કેમ, અત્યારે માચીસનું શું કામ પડ્યું? તો કે મારે બીડી સળગાવી છે ને, માચીસ જળતું નથી ને, આ તો મારે તલપ લાગી, હવે રહેવાતું નથી. તો આ ભાઈ કીધું કે માચીસ નથી પણ રસ્તો બતાવો. કેમ? રસ્તો બતાવો. શું રસ્તો? તો કે આ સામે બેઠા ને ભાઈ, હા, એની જીભે તું ખાલી અડાડી જો તો એની મેતે સળગી જશે. અરે પણ જીભે અડાડવાથી કોઈ દી બીડી સળગે? એની જીભે તો ઘર સળગાવ્યું, એની જીભે તો કેટલા માણસોના પરિવારો સળગાવી નાખ્યા, એની જીભ તારી અવડી નાની બીડી નહીં સળગાવે? આટલો વિચાર કોઈને આવી જાય ને, વિચાર. વિજયભાઈ બહુ એવા એવા સારા સારા દાખલા છે, આ તો હું કહેતો નથી. આપણી કથા સાંભળનારા અત્યારે બહુ બહુ મોટી સંખ્યામાં ભક્તો છે. મને જ્યાં જઈને ત્યાં હું થોડું આમ તપાસ કરું, કથા સાંભળો છો, ક્યારે સાંભળો છો, કેટલી સાંભળો, હું નામ દઈને કહી દઉં. ચાલો ને, મારા બધા પ્રેમી ભક્તો છે. અમારા મહેન્દ્રભાઈ એથેન્સમાં રહે, ગુરુજીના બહુ લાડીલા ભક્ત. એમના જમાઈ ઓકાલા ફ્લોરિડામાં હિમાંશુભાઈ રે, તમે ઓળખો. હિમાંશુભાઈના ઘરે ગયા. હિમાંશુભાઈ મને કે સ્વામી એક વન્ડરફુલ વાત કહું. મેં કીધું કયો, શું વાત છે? મને કે સ્વામી, મારા સસરા, મારા પપ્પા મહેન્દ્રભાઈ કથા સાંભળે છે ને, બહુ ગ્રેટ ચેન્જ, ગ્રેટ ચેન્જ, અનબિલીવેબલ ચેન્જ દેખાય. એક બીજા હરિભગત, એવા તો કેટલા હરિભક્તોએ મને વાત કરી, સ્વામી મારા પપ્પામાં આટલો બધો ચેન્જ મેં જોયો, કોઈ કે મારા સસરામાં આટલો બધો ચેન્જ જોયો. હું કહેવા એ માગું છું, કથા સાંભળ્યા પછી વિચાર આવવો જ જોઈએ. બરાબર છે? એમને એ બાજુ મોકલી દો હરીશભાઈ, બધાને ડિસ્ટર્બ થાય છે. કથા સાંભળ્યા પછી વિનય, નમ્રતા આવવી જ જોઈએ. અને કથા સાંભળ્યા પછી વિવેક, ક્યાં બોલવું, ક્યાં ન બોલવું, શું જમવું, શું ન જમવું, ક્યારે જમવું, ક્યારે ન જમવું, આ વિવેક છે. એક જ ક્રિયા, એમાં અલગ અલગ સમયના અનુસંધાનમાં, અલગ અલગ વ્યક્તિના અનુસંધાનમાં જે ઊંડું જ્ઞાન થવું, એ વિવેક. કથા સાંભળ્યા પછી વિચાર આવવો જોઈએ. કથા સાંભળ્યા પછી આપણામાં વિનય, વિદ્યા દદાતિ વિનયમ, વિદ્યા એટલે જ્ઞાન, જ્ઞાન એ જ સાચું છે, તમને વિનયી બનાવે. ભવંતિ નમ્રાસ તરવઃ ફલોદગમૈહિ, સાચું ઝાડ હોય ને એમાં ફળ આવે ને એટલે નમે. એમ ડાયો માણસ એમાં જ્ઞાન આવે ને ત્યારે એ નમે, વિનયી બને, અને નમે તે બધાને ગમે. અને ઉભો ઠૂઠા જેવો કોષ ગળી ગયેલાની જેમ ઉભો રહી તો કોઈને ના ગમે. એક વિચાર આવે, આપણામાં વિનય આવે, આપણામાં વિવેક આવે. નીલકંઠ વર્ણીએ કહ્યું, સાધુની આગળ તો નાનપ રાખવી એ જ સારું, ત્યાં ક્યાં વળી આસન, કેવો મોટો વિવેક. એમ કહી શકાય કે નીલકંઠ વર્ણીએ મુક્તાનંદ સ્વામીનું હૃદય જીતી લીધું, અને મુક્તાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીનું હૃદય જીતી લીધું. કલામ સાહેબને યાદ કરું, કેમ કે હમણાં બહુ વાંચું છું બે ત્રણ દિવસથી. એમણે બહુ સરસ એક અંગ્રેજીમાં વાત કરેલી, ઇટ ઇઝ વેરી ઇઝીયર ટુ ડિફીટ સમવન, કોઈને હરાવો વેરી ઇઝીયર, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ વિન સમવન. આ એનું બહુ ફેમસ. કોઈને હરાવો એ અઘરું નથી, પણ કોઈને હૃદયથી જીતવો એ બહુ અઘરું છે. તમે કોઈને હરાવશો
થોડી વાર તમને સંતોષ લાગશે, પણ તમારે તૈયારી રાખવી પડશે. કેની? એ સામે એટેક કરવાનો છે આજે નહીં તો કાલે. તમે દીકરાને દરરોજ બુદ્ધું બુદ્ધું કરશો, દરરોજ એને ડફોર ડફોર કહેશો, દરરોજ મૂરખ મૂરખ કહેશો, તો તૈયારી રાખવી પડશે. શું? કોઈને હરાવો, ઇટ ઇઝ વેરી ઇઝીયર ટુ ડિફીટ સમવન, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ વિન સમવન. નીલકંઠ વર્ણીએ બહુ મોટું કામ કરી લીધું. આવો વિનય દેખાડી, આટલી વિનમ્રતા દેખાડી, નમ્યા, નમે તે સૌને ગમે. ચારે બાજુ સંતોની સભા થઈ, વચ્ચે મહાન તપસ્વી યોગી બેઠા હતા. તેઓ દેખાતાની સાથે સૌને મનમાં ભાવી ગયા. આવા નમ્ર માણસ કોને ન ભાવે? આવા યોગીરાજ કોઈ આવ્યા નથી. જગતના કારણરૂપ કોઈ મહાન યોગી છે એમ જાણી સૌ પરસ્પર બોલતા હતા, આ યોગી તો અગમ નિગમની વાતો કહે છે, આવા બીજા કોઈ જ્ઞાનીને સંયમી નથી. આપણા સદભાગ્ય હોય તો આ યોગીરાજ અહીં આવે, આ તો બધા યોગીઓ અને સિદ્ધોની ચરમ સીમા છે. સંતો પોતાના મનમાં આવા મનોરથ કરતા હતા. જેમ ચમક લોઢાને પોતાની તરફ ખેંચે, તેમાં યોગી આપણા મનની વૃત્તિને પોતાના સ્વરૂપમાં ખેંચે છે. યોગી કોઈ એવા કારણરૂપ છે, તેમને દેખતા આંખોને પણ તૃપ્તિ થતી નથી. કેવી સરસ વાત! એ યોગીને જોતા આંખો ધરાતી જ નથી. બોલો હે! અને આપણા પીવડા ઘનશ્યામ મહારાજ કેવા છે, આંખો ધરાય એવું લાગે છે તમને? તમે બે ચાર પાંચ કલાક બેસો ને આમ અહીંયા જ બેસારો ને, તમને આમ ધરો જ ન થાય. એ લગાડે તે પ્રેતે એ લાલ રે પ્રીતાલડે તે લગાડે. થોડું સમજીને સાંભળજો હા. એ પ્રીતમ માર્યા પ્રેમના તમે તીખા તીખા બાણ, એ પ્રીતમ માર્યા એ પ્રેમના તમે તીખા તીખા બાણ, એ જોતા તમને એ જાદવા, જોતા તમને એ જાદવા, થયા પરવશ મારા પ્રાણ રે, અરે પ્રીતલડે તે લગાડી. ઘણા લોકો સવાલ કરે, ઘણા લોકો શું સવાલ કરે, સ્વામી હું કરીએ તો ભગવાનમાં પ્રેમ થાય? આનો જવાબ હજી મને મળ્યો. ભલા માણસ પ્રેમ કંઈ કરવાથી, એની કોઈ ટેબ્લેટ આવે કે એ ટેબ્લેટ સવાર બપોર સાંજ સાત દિવસ લેલો, સાતમે દિવસે ધડાકે બંધ? આ કે બંધ કોષ છૂટો કરવાની દવા થોડી છે? શું કરીએ તો પ્રેમ થાય ભાઈ? પ્રેમ જેવી નિર્મળ, પ્રેમ જેવી પવિત્ર અને પ્રેમ જેવી મહાન આ જગતની કોઈ મિલકત જ નથી. દુર્ભાગ્ય એટલું જ છે કે આટલી મહા મોંઘી મૂલી અમૂલી વસ્તુ ભગવાને આપણને આપી છે, પણ કહેવાય છે ને આપણે આ આટલી અમૂલ્ય વસ્તુ પ્રેમ જેવી જગતમાં ખર્ચીને એને રોળી નાખીએ છીએ, એને રગદોળી નાખીએ છીએ, એને વેડફી નાખીએ છીએ. કોઈને કોહિનૂર આપો અને કાગડા ઉડાડવામાં નાખી દે, એમ પ્રેમ જેવી વસ્તુ એ જગતના પુરુષની પાછળ, સ્ત્રીની પાછળ, પુત્રોની પાછળ, ધનની પાછળ, મકાનોની પાછળ, કૂતરાની પાછળ, બિલાડાની પાછળ, હવે તો લિસ્ટ લાંબુ થઈ જાય. આંખો તૃપ્ત નહોતી થતી. અને પુરુષોત્તમ તો એવા જ છે, જોવા જેવા ગુણાત્યાનંદ સ્વામી કે બે જ છે, એક મહારાજ અને બીજા મહારાજના મુક્તો. તમારા ઘરમાં ચારે બાજુ મહારાજ, મહારાજના લાડીલા મુક્તો, પૂજ્ય ગુરુજી, સદગુરુ સંતોને રાખો. આજે વિજયભાઈ આવ્યા છે, પણ એના ઘરમાં ગમે ત્યાં તમે નજર કરો, ઉપર નીચે આગળ પાછળ ચારે બાજુ નાના મોટા બધા ખૂણામાં મહારાજ, ગુરુજી, સંતો, બરાબર, ચારે બાજુ સદગુરુ સંતો સિવાય, ભગવાન સિવાય કંઈ ન મળે, આ રાખો. ભગવાનને, ભગવાનની કથા રોજ સાંભળીએ, ભગવાનના રોજ દર્શન કરીએ તો ક્યારેક પ્રેમ થાય.
આ પ્રેમ કરવાના રસ્તા છે બધા, પણ એમાંય પૂર્વનું પુણ્ય હોય, કોઈ મોટા પુરુષની કૃપા હોય તો થાય પાછી. એમ કંઈ પંપ ભરવાથી આ કંઈ ભરાય એવું છે? મનુષ્યમાં તો આપણે આવી રીત ક્યાંય દેખી નથી. નીલકંઠ વર્ણિને જોઈ સંતો જે વિચારે છે એ લખ્યું છે. માટે આ તો કોઈ પવિત્ર દેવ કે ઈશ્વર હશે, સૂર્ય કે ચંદ્ર હશે, અગ્નિ કે વાયુદેવ હશે, કાં તો આ બ્રહ્મા શિવ કે સુરરાજ ઇન્દ્ર હશે, અથવા કોઈ એકાંતિક મુક્ત પુરુષ હશે, કાં તો મૂર્તિમાન તપ આવ્યો હશે, કાં તો બદ્રીપતિ નારાયણ ઋષિ આપણને દર્શન દેવા માટે પધાર્યા હશે. સંતો વિચારે છે કે આપણા મનની વૃત્તિ ક્યારેય માયિક વિષયમાં ચોંટતી નથી, છતાં યોગીમાં ચોંટે છે, એટલે એવું અનુમાન કરી શકાય આ યોગીના રૂપમાં માયાથી પર રહેલા પુરુષોત્તમ જ આવ્યા છે. સાધુને એમ થવા લાગ્યું હા કે આપણને આટલો બધો પ્રેમ કોઈ કોઈમાં થતો જ નથી, આટલું બધું હૃદય ખેંચાતું નથી, આટલો બધો પ્રેમ. અને પ્રેમ એવી વસ્તુ છે એમ ખેંચાવા લાગે માણસ, હા નજીક ન જવું હોય તો પણ નજીક જવાનું મન થાય, અડવું ન હોય તો પણ અડવાનું મન થાય. ખબર છે ને પ્રેમના બધા લખણ તમે તો બધા વધારે જાણતા હશો, મારે આની બહુ ઊંડું નથી ઉતરવા જેવું આ બધી વસ્તુ, બરાબર ને? પ્રેમ એવો છે અધીરો બનાવી દે, પ્રેમ એવો છે શાંત માણસને ચંચળ બનાવી દે, અને ચંચળ માણસને આ પ્રેમ એક એવી મિરેકલ વસ્તુ છે, શાંતને ચંચળ બનાવે અને ચંચળને શાંત બનાવે. એની ક્યારેક આપણે કથામાં વાત કરીશું. આ સાધુઓ બધા એવા આમ હેપતાઈ ગયા કે આપણને ક્યારેય કોઈ માણસમાં આટલું બધું ખેંચાણ નથી થતું. નક્કી આ માયાથી પર હોય ને તો જ આપણા જેવા ધ્યાન ધારણા સાધના કરનારા સાધુના ચિત્તને ખેંચી શકે, બાકી અખંડ પરમાત્માની આરાધના કરનારા સાધુનું મન કોઈ જગતનો માણસ ન ખેંચી શકે. માટે નક્કી આ માયાતીત છે. કરુણાસાગર પ્રભુએ કરુણા કરી, પોતાની સ્વતંત્ર બળવત્તર ઈચ્છાથી અહીં પધારીને આપણને દર્શન આપ્યા, આપણા અપાર ભાગ્ય છે. તેનું મુક્તિ વર્ણન કરી શકાય તેમ નથી. ગુરુ રામાનંદ સ્વામી આપણા ઉપર અતિ રાજી થયા, તેથી આપણને સર્વના આધાર યોગી મળ્યા. આ તો ગુરુદેવની કૃપા છે. અને વાત તો નક્કી હા, આપણી પાસે જે છે ને એ આપણા સદગુરુની કૃપાનું જ ફળ છે. આપણું શું ભાઈ, શું અમારા જેવા એક જગતના પામર જીવ અહીંયા બેસી કથા કરે ને તમે આમ સાંભળી શકો? આ કંઈ અમારામાં જન્મથી લાયકાત હતી? આ તો એક સદગુરુની કૃપા. એને સંસારમાંથી ખેંચ્યા, ભગવાનમાં અમને જોડ્યા, જીવનમાં ઘાટ ઘડી જેમ પથ્થરને મૂર્તિ બનાવવામાં આવે એમ કોઈક એવો ઘાટ આપ્યો કે અહીંયા સુધી અમે બેસી શકીએ, તમારા જેવા ભક્તો પ્રેમથી સાંભળી શકીએ. આ સદગુરુની કૃપા છે. એમ કહી શકાય ભગવાન કરતાં પણ સદગુરુની કૃપા મોટી છે. જ્યારે કૃપાની વાત આપણે કરીએ ત્યારે ભગવાન કરતાં પણ, ભગવાન તો ભગવાન જ છે, આપણે એની કંઈ કમ્પેરિઝન એવી રીતે ન કર, પણ કઈ રીતે, બાપી બાપ છે, માઈ મા છે, પણ નાના બાળક માટે, જન્મેલા બાળક માટે એક પોતાની ક્રિયા કરવામાં સમર્થ નથી, સમજણો નથી થયો એવા બાળક માટે પિતા કરતા માતાનું સ્થાન, માતા પ્રત્યેનું માન એ બમણું હોય. તમને ખબર છે ને, નાના બાળક કોઈ પણ ને, હાવ નાના બાળકને પૂછો ને તને પપ્પા વધારે ગમે કે મમ્મી, તો બધા એક જ જવાબ આપે, કયો? પછી મોટા થયા પછી ખબર પડે પપ્પા બહાર ફરવા લઈ જાય, પપ્પા થોડું આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખવડાવે, એટલે પછી ખબર પડે કે બેમાં બે કહેવાય, એક ના કહેવાય. પણ નાનો હોય તો નિર્દોષ બોમ્બ જ ફોડી દે પપ્પાની હાજરીમાં, કે તને પપ્પા ગમે કે મમ્મી, તો ધડ દે કે મમ્મી. એ નાનો બાળક એનો જે જવાબ છે એની દ્રષ્ટિએ જવાબ સાચો છે. કેમ? એટલો બધો પરાધીન છે, પિતા એનું ધ્યાન રાખી પણ ન શકે, એણે ઘણી બધું કામ કરવાનું હોય. એમ આપણા ઉપર બેઠેલા પિતા એણે ઘણો આખી દુનિયાને ચલાવવાની, 700 કરોડનું ધ્યાન રાખવાનું, એટલે ભાઈ કયા ખાડામાં કયા જીવ પડ્યા છે કોણ ધ્યાન રાખે? અમારા હસમુભાઈ ક્યાં પડ્યા છે, અમારા ઘનશ્યામ દાદા ક્યાં છે એ ધ્યાન કોણ રાખે, સુરસ્વામી ક્યાં ફરે ધ્યાન કોણ રાખે? કથા બરાબર કરે છે કે નહીં, સમયની તૈયારી બરાબર ચાલે છે કે નહીં એ ધ્યાન કોણ રાખે? એ તો ભાઈ પાટોત્સવના દિવસે આવી જશે સ્નાન કરવા માટે. હા કહેવાનું શું, સમજ્યા ને તમે મારી વાત? સદગુરુની કૃપા એક અણસમજુ જીવ માટે, અજ્ઞાની જીવ માટે, પામર જીવ માટે ભગવાન કરતાં પણ વધારે કામ કરે છે. સાચા સંત મળે, સંત મિલે તબ હરી મિલે, યા મે
નહીં સંદેહ પાવત પ્રાણી પરમ પદ બઢત હે પ્રભુ પદ ને અદ્ભુત લખ્યું છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું આપ તો અમાપ સદગુણોથી યુક્ત છો, આપ રસોઈ બનાવો, આ સંતોને આપ સેવક સમજો. શ્રીહરિએ પછી રસોઈ બનાવી, પહેલા વિષ્ણુ ભગવાનને થાળ ધરાવ્યો, પછી પોતે જમ્યા, પછી વર્ણિરાજ પ્રસન્ન મનથી સંતોની પાસે આવીને બેઠા. વર્ણિએ મનમાં જાણ્યું કે આ બધા સાધુ શુદ્ધ બુદ્ધિવાળા છે, જીતેન્દ્રિય અને નિષ્કપટ છે, કોઈમાં દંભ નથી, સરળ ચિત્તવાળા છે, પ્રભુના ચરણોમાં પ્રેમ ભાવથી ચોટેલા છે. ભગવાન શ્રીહરિએ જોયું કે બધા સાધુઓને ભગવાનના ચરિત્રોની કથા સાંભળવામાં આસ્તિક ભાવ છે. તેમણે મનમાં નિશ્ચય કર્યો આ બધા સાચા અર્થમાં ભગવાનના સાધુ છે. બધો પૂર્વદેશ જોયો, અહીંના જેવા ક્યાંય સાધુ નથી, માટે આ મોટેરા સંતોની સાથે કેટલાક દિવસ રહું, કેમ જે મોટાનો સંગતિ બળવાન છે. પહેલા નીલકંઠના વર્તનથી મુક્તાનંદ સ્વામી હૃદય જીતાઈ ગયું, હવે મુક્તાનંદ સ્વામી વગેરે બધા સાધુની સાધુતાથી નીલકંઠનું હૃદય જીતાયું. શ્રીહરિએ સૌ સંતો આગળ કહ્યું, સંતો બધા ધ્યાન દઈને સાંભળો, આપ સંતોની પાસે રહેવાની ઈચ્છા કરતા મને આનંદ થાય છે. સામેથી કીધું કે તમારી સાથે રહેવાની મને ઈચ્છા થાય છે, મને રાખો. બીજા બધા સામેથી કહેતા હતા કે અહીંયા રો, તમને નહીં જવા દઈએ, ચોકી મૂકી દીધી, પહેરો મૂકી દીધો, તોય ભાગી ગયા. સંતોની સેવા કરવાની ઈચ્છા તો પૂર્વજન્મના શુભ પુણ્ય ઉદય થયા હોય ત્યારે થાય. તમે બધા સેવા કરો છો ને, આ પૂર્વના પુણ્ય છે, એટલે બાકી ન થાય. અમારા વિજયભાઈની સાથે એક ભગતને આવું હતું પણ ન આવી શક્યા. પોતાનું મનધાર્યું કરવા માટે બધા લોકો જપ તપ તીર્થ અને વ્રતોને કરે છે, પણ ધાર્યું કરવાથી તો મનુષ્ય ભવસાગરમાં જ જન્મ મરણ પામ્યા કરે છે. વેદો અને આગમો કહે છે ભગવાનના સંતો સંસાર સાગર તરવા માટે નાવરૂપ છે, તે સંતોનો સમાગમ હવે મને મળ્યો છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના તૃતીય પૂરમાં શ્રીહરિનું લોજપુરમાં મુક્તાનંદ સ્વામી સાથે મિલન, એ નામે પહેલો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.